સુરતથી પરપ્રાંતીય શ્રમિકોને વતન મોકલવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ફોર્મ ભરવા લોકોએ લાઈન લગાવી છે। લોકોને પરવાનગી લેવામાં મુશ્કેલી ન પડે તેમજ જિલ્લા સેવા સદનમાં ભીડ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે હેતુથી સીઆર પાટીલે પોતાના કાર્યાલય પરથી જ ફોર્મ ભરવાનું શરૂ કર્યું છે। આ ફોર્મ કાર્યકરો દ્વારા કલેક્ટર કચેરી પહોંચાડી પરવાનગી મેળવવાની કામગીરી કરાશે। વૈશ્વિક મહામારી કોરોના વાયરસને કારણે સમગ્ર દેશને લોકડાઉન કરી દેવામાં આવ્યો છે। પ્રવર્તમાન પરિસ્થિતિમાં સુરત શહેરમાં રહેતા લાખો શ્રમજીવી પરપ્રાંતિયોની હાલત કફોડી થઈ ગઈ છે। બીજી તરફ હાલમાં કાપડ ઉદ્યોગ શરૂ થવાના કોઈ અણસાર દેખાઈ રહ્યા નથી, ત્યારે છેલ્લા કેટલાક સમયથી પરપ્રાંતિયો દ્વારા તેમને પોતાના વતન મોકલી દેવામાં આવે તેવી માંગણી સાથે દેખાવો અને તોફાનો થઈ રહ્યા છે। આ અંગે નવસારીના સાંસદ સી આર પાટીલે કરેલી રજૂઆતને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનના કારણે ફસાઈ ગયેલા લોકોને સ્વખર્ચે પોતાના વતનમાં જવા માટે પરવાનગી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ માટે ખાનગી વાહન લઈ જનાર વ્યક્તિએ પોતાના વાહન નંબર સાથેની વિગતો ભરેલી અરજી જિલ્લા કલેક્ટરમાં કરવાની રહેશે। ત્યારબાદ મળેલી પરવાનગી લઈને તેઓ વતન જઈ શકશે। તો બીજી તરફ સામાન્ય લોકોને પોતાના વતન જવા માટે બસની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે। શહેરમાં રહેતા લાખો પરપ્રાંતિયો વતનમાં જવા ઈચ્છે છે, ક્યારે ઈચ્છુક વ્યક્તિઓને પરવાનગી લેવામાં મુસીબત ન પડે તેમજ જિલ્લા સેવા સદનમાં ભીડ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે સી આર પાટીલે પોતાના કાર્યાલય પરથી જ ફોર્મ ભરવાનું શરૂ કર્યું છે। આ ફોર્મ કાર્યકરો દ્વારા કલેક્ટર કચેરી પહોંચાડી પરવાનગી મેળવવાની કામગીરી કરશે। એસટી વિભાગના ડાયરેક્ટર દ્વારા સુરત એસટી વિભાગને 500 બસ સ્ટેન્ડ બાય કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે। આ અંગે તમામ ડેપોની જાણ કરવામાં આવી હતી, જો કે બાદમાં પ્રશાસન જે નિર્ણય લે તે મુજબ બસ મોકલવાનો નિર્ણય કર્યો છે।